गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण छ मां आपणे पाठ जे त्रण छे करोमी तेनो आपणे अभ्यास करी चूक्या छीए अने आजे आपणे एमां स्वाध्याय छे तेमां आपणे अभ्यास करीशुं। जो अहींया स्वाध्यायमां शुं आप्युं छे के नीचे कोंશમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો। તો અહીંયા શું આપ્યું છે? અહમ પઢામી, તો પઢનું શું થઈ ગયું? પઢામી। તો અહીંયા અહમ પછી કૌંસમાં શું છે? ગચ્છ, તો અહીંયા શું આવશે? ગચ્છમી। આમાં બધામાં ગચ્છામી, લિખમી, ખાદામી, નનમી, ક્રીડમી, તરમી ને નૃત્યમી આ રીતે આપણે લખવાના થશે। તો ચાલો આપણે લખીએ, अहम गच्छामि। बराबर, पछी लिखामि एटले के लखू, शुं थाय? लिखामि। पछी छे खादामि, पछी नमामि, अहम नमामि एटले के नमन करूं, पछी क्रीडामि, पछी छे तरामी, पछी छे नृत्यामी एटले के हूँ नृत्य करू छू। बराबर, आ रीते थाय। तो आ रीते आपणे अहीं वाक्य छे शब्द एने बनावता शीखवानुं छे। पछी बीजो छे विचारीने लखो, सुरेशः पढ़ति अहम पढ़ामी। सुरेशः पढ़ति अहम पढ़ामी, तो अहीं छे चेतना नमती, तो अहीं शुं आवशे? तो कि त्यां आपणे जवाब आवशे नमामी। बराबर, नमतीनुं नमामी लखवानुं, शुं लखवानुं? नमामी। आ रीते मोहन क्रीडति, क्रीडतीनुं शुं थई जाय? क्रीडामी। शुं थशे? क्रीडामी। पछी छे गायती, तो गायतीनुं गायामी। शुं थई जशे? गायामी। જો આ ગાયતી એટલે બીજાના અર્થમાં કહેવામાં આવ્યું છે કે ચેતન નમે છે, મોહન ખાઈ કરે છે, આ બીજાની વાત છે। પણ તમે કરો, જો તમારા દ્વારા ક્રિયા થતી હોય એટલે અહમ મારા દ્વારા જે ક્રિયા થતી હોય તો તમારે આ રીતે લખવાનું આવે। પછી અહીંયા તરતી એટલે કે તરે છે, તો તમે કરતા હોય તો કઈ રીતે? તો કે તરા મી, ખાદા મી। બરોબર, આ રીતે આપણે યાદ રાખવું, પશ્યતીની જગ્યાએ પશ્યા મી। તમને થોડુંક ખ્યાલ આવી ગયો હશે કે આ રીતે લખાય, લિખા મી। બરોબર, તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવતા શીખી ગયા છીએ। હવે આપણે પાછળનું પેજ જોઈએ, જેમ કે પેજ નંબર 11 આપણે કર્યું, એવી જ રીતે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્ય લખો। અહીંયા તમારે બે બે વાક્ય લખવાના, તો આ વસ્તુ તમારે તમારી પાકીબુકમાં કરવાની થશે। કઈ રીતે? અહમ પુસ્તકમ પઢામી, તો તમારે ત્યાં પત્રનું ને વર્તમાનનું વાક્ય બનાવવું, તો કઈ રીતે? અહમ પત્રમ પઢામી, અહમ વર્તમાન પત્રમ પઢામી। તમે આ રીતે વાક્ય બનાવી શકો છો। અહમ ચિત્રમ પશ્યામી, અહમ વિમાનો પશ્યામી, અહમ દૂરદર્શન પશ્યામી, તો આ રીતે તમે લખી શકો છો। બરાબર, હવે આપણે પ્રશ્ન નંબર 4 સમજીએ। નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો। હવે પ્રશ્નો વાંચવાના ને પછી જવાબ લખવાના। ભવાનું કુત્ર ગચ્છામી, તો કે અહમ મંદિરમ ગચ્છામી। અહીંયા પૂછ્યું ભવાનો કી પશ્યતિ, તો પશ્યતિમાં આપણે જવાબ લખીએ અહમ પુસ્તકમ પશ્યતિ, તો આપણે લખશું જવાબ અહમ, આ પાઠના આધારે જો, અહમ પુસ્તકમ પશ્યામી। બરોબર, હવે આપણે પછી જોઈએ બીજું, ભવાન કી લિખતી, તો કે અહમ નિબંધમ લિખમી, કારણ કે આ તમારા દ્વારા ક્રિયા થાય એટલે અહમ નિબંધમ લિખમિ। ભવાન કી ખાદતી, તો કે અહમ મોદકમ ખાદમિ, અહમ મોદકમ ખાદામિ। ભવાન કી ગાયતી, તો કે અહમ સુભાષિતમ ગાયામિ,
आ रीते तमे लखी शको। अहम लेखनम करोमि, बराबर। तो आ रीते आपणे वाक्य बनावी शकीए छीए। तो आ रीते विद्यार्थीओ आपणे त्रीजा पाठनी पाठ्यपुस्तकमां एक्सरसाइज पूरी करी, पण परंतु आपणे बीजा पाठनी एक्सरसाइज पण बाकी रही गई छे, तो आपणे एकवार एने पण जोई लईए। अहीं शुं छे, नीचेना शब्दनुं मोટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। તમારા શબ્દ છે એનું વ્યવસ્થિત તમારે ઉચ્ચારણ એટલે કે તમારે બોલતા શીખવાનું છે। આ એક્સરસાઇઝ છે તમે ઓલરેડી કરેલી જ છે, તો તમારે ખાલી બાકી બુક પ્રમાણે નોટ કરવાની છે। અહીંયા છે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો, એટલે કે તમારે પૂરહ, ગાયમ, પૃષ્ઠતમ, નૃત્યમ, અભિનય એટલે તમારે એક્શન સાથે કરવાના છે। અને ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધ સાથે લખો। અહીંયા આપણે દક્ષિણ પાદનમ એ જોડણી શુદ્ધ સાથે જ છે, તો બરોબર ભૂલ ન થાય એ રીતે આને આ શબ્દો અહીંયા લખવાના છે, તો તમે સારા અક્ષર અહીંયા લખી શકો આ રીતે। પૃથનમ અને મિલિત્વા આ રીતે તમે લખી શકો છો। નીચેના શબ્દો વાંચો અને લખો। હવે આ શબ્દો તમારે ખાલી વાંચવાના છે અને લખવાના છે, જેમ કે અહીં આપેલું છે દક્ષિણ વામ, તો તમારે સામે લખવાનું દક્ષિણમ વામ, તો આ રીતે શબ્દ લખાય। નીચેના શબ્દો વાંચો અને લખો, આ પણ શબ્દો તમારે જોઈ જોઈને લખવાના છે। તો આ એક્સરસાઇઝ જે છે એમાં તમારે બધા શબ્દ ફક્ત જોઈ જોઈને લખવાના અને વાંચવાના છે। તો આજે આપણે અહીંયા આ એક્ટિવિટી પણ પૂરી કરીએ। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોથો પાઠ છે તેને આપણે અભ્યાસ કરીશું। તો આજ માટે એટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।